નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગુજરાતી ફલસોર એકમ 3 હું પતંગિયું મારા પિલ્લુનું. મિત્રો, અહીંયા એક ગીત આપેલું છે, તેને જોઈ લઈએ. પતંગિયાને આંગળી અડાડસોના ભાઈ, પતંગિયાને આંગળી અડાડસોના ભાઈ, નર્યું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું મને અને મજાનું, અડવા જશો ના લલચાઈ, પતંગિયાને આંગળી અડાડસોના ભાઈ. ભલી ભોળી છે શી આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોની છાંટ કેવી છવાય, પતંગિયાને આંગળી અડાડસોના ભાઈ. ફૂલોથી ફૂલે ફરી ફરીને, બેઠું જોને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાય, પતંગિયાને આંગળી અડાડસોના ભાઈ. હવે મિત્રો, અહીંયા એક વાર્તા આપેલી છે, પ્યારા પિલ્લુ, તે વાર્તા જોઈ લઈએ. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો હતો. દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા, તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જોજો આ પાંદડા પર શું છે? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે, પણ એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા. દ્વિજ અને ઈવાને હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું. બીજી સવારે ઉઠતા વેઠ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. જુદા જુદા પાન પર પાંખોડિયા ભરતી ઈયળો. તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. તેઓ એ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. બંનેએ ધારી ધારીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા, ત્યાં એ બહેન દેખાયા. એક પાંદડાની નીચે ઝીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ. ઈવા કહે, ચોક્કસ. હં, શું નામ પાડીશું? દ્વિજ કહે, પિલ્લુ, પ્યારા પિલ્લુ. ઈવા કહે, સરસ નામ છે પિલ્લુ. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને જોયું, આ તો આપણું પિલ્લું જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે. તેને કોર્સેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ. દ્વિજ કહે, સાચી વાત, ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેનને આ તગડો પિલ્લુ વહાલો થઈ પડેલો. સવારે સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. દ્વિજ સાચવીને તેને અડ્યો. કોશેટો એકદમ કઠણ હતો. દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી પિલ્લુને કંઈ થયું તો નથી ગયું ને? તે સૂતો છે ને? ઈવા કહે, ચિંતા ન કર, એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. તે પછીના રવિવારે
બપોરે તેમણે પીલુની ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોશેટો જરા જરા હલતો હતો। બીજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી। થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું। એ જીવડાને તો પાંખો હતી પણ તેની પાંખો ચોંટેલી હતી। હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી। દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા। તેમનું વહાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું। પીલુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું। દ્વિજ અને ઈવાએ પીલુને કહ્યું, આવજે। હવે મિત્રો અહીંયા વાતચીત આપેલી છે, હવે પેલી વાતચીત જોઈએ। વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી, મજા આવી? હવે તેનો જવાબ દરેક વિદ્યાર્થી પ્રમાણે અલગ અલગ હોઈ શકે। જે બાળકને જે પ્રમાણે મજા આવી હોય તે પ્રમાણે તેણે તેનો જવાબ આપવાનો છે। મેં અહીંયા જવાબ લખેલો છે, કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું ત્યારે વધુ મજા પડી। બીજું છે, તમને પીલુની ચિંતા ક્યારે થઈ? તો એક સાંજે કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો તે જોઈ પીલુની ચિંતા થઈ। ત્રીજું છે, દ્વિજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? હવે અંદાજ લગાવો કે એમણે એવો જવાબ આપ્યો હોય અથવા એવું પૂછ્યું હોય, આ વળી કઈ વસ્તુ ઘરમાં લાવ્યા? ચોથું છે, તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો, કેમ? તેનો જવાબ પણ તમારે દરેક વિદ્યાર્થી વિચારીને આપવાનો છે। પાંચમું છે, ચાલી બતાવો। તમારે ઈયળની જેમ, સાપની જેમ અને અળસિયાની જેમ ચાલવાનું છે। છઠ્ઠું છે, પગ ગણવાનું છે। કીડીના પગ કેટલા હોય? તો છ, મકોડાના છ, વંદાના છ, પતંગિયાના ચાર અને કાન ખજૂરાને લગભગ 40 જેટલા પગ હોય। તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખો। આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાઓ અને ખોટું હોય તો છીંક ખાઓ। મિત્રો, આ પ્રવૃત્તિ તમે વર્ગમાં કરજો, પણ અહીંયા જે પાંચ વાક્યો આપેલા છે તેને હું ખરા અને ખોટા છે કહી આપું છું। પહેલું છે, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા, તે ખોટું। બીજું છે, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા, તે ખરું। પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી, ખરું। દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો, ખરું। કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું, એ છે ખરું। હવે મિત્રો, અહીંયા જેટલા ખરા વાક્યો હોય ત્યાં તમારે ખાંસી ખાવાની છે અને ખોટું હોય તો ત્યાં તમારે છીંક ખાવાની છે। ત્યારબાદ વાંચો, શોધો, વિચારો અને લખો। હવે કૌંસમાં જે પાંચ ખાલી જગ્યા આપેલી છે તે જોઈ અને નીચેની ઘટનાઓમાં નીચેના સમયે શું થઈ શકે અને કેવા ઉદ્ગાર તમારા મુખમાંથી નીકળી શકે તે તમારે કહેવાના છે। પહેલું છે, પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો સ્વાભાવિક રીતે ચિંતા થાય। બીજું છે, વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે ગભરાઈ જવાય। ત્રીજું છે, તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે તો ઉદાસ થવાય। અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે કેટલું સુંદર એવો ઉદ્ગાર નીકળે। પાંચમું છે, જુદા જુદા રંગના ફૂલ ખીલાલા જોઈને એવું લાગે કેવું જોરદાર। હવે મિત્રો, પ્રશ્નોના જવાબ જોઈ લઈએ। પેલું છે, લીમડાના પાન પર કાણા કેમ હતા? તો જવાબ એનો આવશે, લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળોએ પાંદડા ખાધેલા હતા તેથી। ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? એક સાંજે પીલુભાઈ શાંત જણાયા, કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને ચૂપચાપ પડી રહેલો। પીલુનો આવો બદલાવ જોઈ તેને કશું થયું તો નથી ને એવા વિચારે તે ઉદાસ થઈ। ત્રીજું છે, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? તો ઈંડા પાંદડાને બરોબર ચોંટેલા હતા તેથી। ચોથું છે, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પીલુની સંભાળ લેતા? સવાર સાંજ અને નિશાળે આવતા જતા તેઓ પીલુની સંભાળ લેતા। પાંચમું છે, દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? ખોખામાં રહેલો કોશેટો થોડી વારે તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું। એ જીવડાને પાંખો હતી પણ એની પાંખો ચોંટેલી હતી। હળવેથી તેણે પોતાની પાંખો ખોલી। પીલું હવે પતંગિયું બની ગયું। આ બધું તેઓ ફાટી આંખે જોઈ રહ્યા। ત્યારબાદ આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો। અહીંયા વાક્યને બરોબર સમજો અને પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરો। અ, બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા। બંને એટલે કેટલા વ્યક્તિ? તો બે। મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? દ્વિજ અને ઈવા। આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? તો મીઠા લીમડાના પાનનો સ્વાદ તૂરો હોય। ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? સવારે। હવે અહીંયા
નામ લખેલા છે દ્વિજ અને ઈવા, એનું સ્થળ ઘરનું આંગણું અને ઘરનું આંગણું બંને. સમય સવારનો છે એટલે અંદાજિત 7 વાગ્યાની આજુબાજુનો સમય હોઈ શકે. બ છે તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. અહીંયા બંને જણ એટલે કોણ કોણ? તો દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? તો ઈંડા પાંદડા ઉપર હતા. બંને કઈ વાતે ગભરાયા? તો પાંદડાવાળી ડાળીને ધક્કો લાગવાથી ઈંડા પડી જવાની બીકે ગભરાયા. ઈંડાની ચિંતા કોને થઈ? દ્વિજ અને ઈવાને. હવે મિત્રો, અહીંયા ઈયળ, કોશેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા 2 વાક્યો શોધીને અહીં લખવાના છે. તો મેં અહીંયા 3 વસ્તુના 2 વાક્યો છે લખેલા છે. ઈયળ વિશે, જુદા જુદા પાન પર પાંખોડિયા ભરતી ઈયળો, પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં, એવી જ રીતે કોશેટો અને એવી જ રીતે પતંગિયાના વાક્યો અહીંયા લખેલા છે. હવે મિત્રો, યોગ્ય રીતે જોડકા જોડવામાં ઈંડા, ઈયળ, કોશેટા અને પતંગિયું આ ચારેના રંગ કેવા હોઈ શકે અને પાઠને આધારે તેમાં તેના રંગ કેવા બતાવેલા છે તે જોઈ અને અહીંયા મેં જોડકા જોડેલા છે. ઈંડા છે એનો રંગ આ પ્રકારનો હોય, ઈયળ છે એ લીલા પ્રકારની હોય, કોશેટો આવો હોય, પતંગિયું છે પીળા રંગનું બતાવેલું છે. હવે અહીંયા મિત્રો, પતંગિયું કેવી રીતે બને તેની એક સાયકલ આપેલી છે. આ સાયકલમાં પહેલાં ઈંડા, પછી ઈયળ, પછી તેમાંથી કોશેટો અને આખરે કોશેટામાંથી પતંગિયું છે બહાર આવે છે. હવે અહીંયા મિત્રો, વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ આપવાનો છે. જો તો અહીંયા જે પહેલું વાક્ય છે એ બીજા ક્રમે આવશે, બીજું વાક્ય છે એ ચોથા ક્રમે આવશે, ત્રીજું વાક્ય છે પહેલા ક્રમે આવશે, ચોથું વાક્ય છે એ પાંચમા ક્રમે આવશે અને પાંચમું વાક્ય છે એ ત્રીજા ક્રમે આવશે. હવે અહીંયા એક ગીત આપેલું છે તે જોઈ લઈએ. અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વહાણ થઈ મહલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે દરિયો થઈ આગને પંપાડી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલા અને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ચૂમી રહ્યા. સુરેશ દલાલે આ ગીત છે લખેલું છે. હવે અહીંયા મિત્રો વાતચીત છે, આમાં બાળકો શું શું થાય છે? તો આ જે બાબતો જે આપેલી છે એ તમારે તેમાંથી જોઈને લખવાની છે. બીજું છે, આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? બાળકને પૂછી અને દરેક બાળકનો જવાબ છે તે અલગ અલગ હોઈ શકે. આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે એ જવાબ પણ દરેક બાળકનો અલગ અલગ હોઈ શકે, એ પ્રમાણે જવાબ છે મેળવવાનો છે. જૂથમાં બેસો અને કહો આ પ્રવૃત્તિ વર્ગમાં કરવાની છે. ત્યારબાદ વાંચો, શોધો, વિચારો અને લખો. ગીતમાં આવું કોને કોને થાય છે આ બધા જ પ્રશ્નો બાળકોને પૂછી અને તેમની પાસેથી બધાને જે પ્રકારના અનુભવો મળ્યા હોય તે પ્રકારના અનુભવો તેમની પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો. ફરકી મરકી તેવી જ રીતે મહાલી, ઝાલી, પંપાડી, માળી, વરસી, તરસી, ડેરા, ભેગા, ઘૂમી અને ઝૂમી. હવે ખાલી જગ્યામાં તમને બરોબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. પેલું છે, અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને બળી રહ્યા, અમે કાંટા થઈને ચોટી પડ્યા, સૌના કપડામાં ભરાઈ પડ્યા, અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા, સૌના હાથમાં રમી રહ્યા. હવે મિત્રો, અહીંયા અમુક વાક્યો આપેલા છે તેમાં જે સાચું વાક્ય હોય સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરવાનું છે અને તેની સામે ખરાની છે નિશાની કરવાની છે. અમે પાન છે ફરકી રહ્યા, તો તેનો જવાબ આવશે અમે જ પાંદડા બની ગયા. બીજું છે, અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા, જવાબ આવશે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા. ત્રીજું છે, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, જવાબ આવશે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. ચોથું છે, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, જવાબ આવશે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું. પાંચમું છે, અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા, જવાબ આવશે અમે મોજાની છાલકથી આભને ગલી પછી કરીએ છીએ. હવે મિત્રો, અહીંયા સાંભળો, વાંચો, શોધો, વિચારો અને લખો. અહીંયા 2 ફકરા આપેલા છે. હવે અહીંયા સર્વનામને અનુસંધાને આ ફકરાઓ આપેલા છે કે નામની જગ્યાએ જે
વપરાય છે તેને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ. એટલે કે નામનો વારંવાર છે એ પુનરુચ્ચાર ન થાય. હવે અહીંયા બે ફકરા છે, ફકરો અ અને ફકરો બ. તો અહીંયા જોઈ લઈએ, અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. પછી આ તેના શબ્દ છે એ નામ અનિરુદ્ધની જગ્યાએ વપરાયો છે એટલે સર્વનામ છે. તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તેમનો એટલે કોનો? તો કે ભદ્રેશનો. એ ભદ્રેશની જગ્યાએ અહીંયા સર્વનામ છે વપરાયેલું છે. તો અહીંયા મેં લીટી દોરેલ છે એ બધા નામની જગ્યાએ વપરાયા છે માટે તેને સર્વનામ આપણે કહીશું. હવે અહીંયા પૂછેલું છે, કહો કયું લખાણ સારું લાગે છે. તો જે ફકરા અ વાળું લખાણ છે સારું લાગે છે, કારણ કે નામ વારંવાર જો તેનું ઉચ્ચારણ થાય તો એ બરોબર લાગતું નથી. બંને વાક્યોમાં શું ફેર છે? તો આ બંને વાક્યોમાં જોઈ લઈએ તો પહેલામાં નામની જગ્યાએ સર્વનામ વાપરેલા છે અને ફકરો બ છે તેની અંદર નામનું વારંવાર છે પુનરાવર્તન થયેલું છે. હવે અહીંયા મિત્રો જોડકા આપેલા છે, અનિશભાઈ અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. અનિશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. તો અહીંયા ભેદ એ સમજવાનો છે કે અમાં અનિશભાઈ અનિશભાઈના આ નામ બે વખત આવે છે, જ્યારે બ વિભાગ છે તેમાં અનિશભાઈ તેમના એટલે અનિશભાઈની જગ્યાએ ત્યાં સર્વનામ વપરાયેલું છે. એવી જ રીતે વિભાગ અ અને વિભાગ બના વાક્યનો અભ્યાસ આપણે કરવાનો છે. ત્યારબાદ જોડકા જોડો. તો નામની જગ્યાએ જે સર્વનામ આપેલા છે તે આપણે અહીંયા લખવાના છે. અનિરુદ્ધના તેના જવાબમાં આવશે તેના, ભદ્રેશને તેના તેમાં આવશે તેને, ડબ્બીમાં એટલે કે તેમાં, જીવજંતુઓને એટલે કે તેમને, જીવજંતુઓનો એટલે કે તેમનો. હવે અહીંયા બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. અહીંયા કેટલાક વધારાના બિનજરૂરી શબ્દો આપેલા છે એ આપણે ઓળખવાના છે અને નામની જગ્યાએ યોગ્ય રીતે સર્વનામ વપરાય તે પણ જોવાનું છે. પહેલું છે, બાળકો તમે કીડી જોઈ છે, કીડીને એટલે કે તેને કેટલા પગ હોય છે. તમને એટલે કે બાળકોને ખબર છે. હવે સાચી રીતે લખવાનો પ્રયત્ન કરીએ તો બાળકો તમે કીડી જોઈ છે તેના કેટલા પગ હોય છે, તમને ખબર છે. બીજું, બીજાનો જવાબ જોઈએ બીજા વાક્યનો. મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને, મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો મારે કેટલા પગ છે. અહીંયા આપણે જવાબમાં નામ બધા કાઢી નાખ્યા છે અને નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરેલો છે. તેવી જ રીતે ત્રીજા વાક્યનો જવાબ જોઈએ તો અહીંયા એવું છે, ત્રીજું વાક્ય એ રીતે કહેવા માગે છે કે આ વાત દેડકો બોલે તો કઈ રીતે બોલે તે ફકરો પૂર્ણ કરો. હવે તમારે જોવાનું એ છે કે દેડકો પોતે બોલી રહ્યો છે અને એ પ્રમાણે એ આખો ફકરો છે લખવાનો છે. તો દેડકો આ રીતે બોલશે, બાળકો મને તો તમે જોયો હશે, કહો કેટલા પગ હોય મારે, મારી જીભ જોઈ હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે નહીં. ત્યારબાદ ચોથું છે, તેને સાચી રીતે લખવાનો પ્રયત્ન કરીએ. ઈયળો બોલી, અમને ઓળખો છો, અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં તમને ભાવે એ બધું અમને ભાવે. હવે અહીંયા નીચે આપેલ ઉપરના ચાર ફકરામાં કયા શબ્દને બદલે વપરાયો છે તે શોધીને લખવાનો છે. તો હવે ઉપર જે ચાર ફકરા આપણે જોઈ લીધા તેના આધારે તમે શબ્દ કોના માટે વપરાયો, મને શબ્દ કોના માટે વપરાયો, આ તમામ સર્વનામો કયા કયા નામ માટે વપરાય છે તે નામ શોધીને અહીંયા લખવાના છે. તમે તો એ છે બાળકો, બાળકોએ, મને, મકોડાને, તેની, દેડકાની, તે એટલે કે દેડકો, અમે એટલે કે ઈયળો, તમને એટલે કે બાળકોને, મારા એટલે કે મકોડાના, તેનું છે એ દેડકાનું એના માટે વપરાયો છે, અમને, ઈયળોને, તેને એટલે કે કીડીને અને દેડકાને. હવે અહીંયા પણ આ જ વસ્તુ છે એ રિપીટ થાય છે. ફકરા મના રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખો. આ ફકરામાં વારંવાર નામનું ઉચ્ચારણ થયું છે તો નામની જગ્યાએ કયું યોગ્ય સર્વનામ આવે તે શોધી અને આપણે અહીંયા ફકરો છે ફરીથી લખવાનો છે. હવે અહીંયા તમે જો ફુદાને, તો એના માટે તેને સર્વનામ મેં લખ્યું છે, અનિરુદ્ધે એટલે તેણે, ભદ્રેશે એટલે તેણે, ડબ્બીમાં એટલે તેમાં, ડબ્બીની એટલે તેની, ફુદાની એટલે તેની, ભદ્રેશની એટલે તેની, ભદ્રેશે એટલે તેણે, અનિરુદ્ધના એટલે તારા, ભદ્રેશની એટલે કે મારી, ભદ્રેશ અને અનિરુદ્ધ એટલે ત્યાં સર્વનામ આવશે આપણે. હવે મિત્રો અહીંયા આપેલું છે, જૂથમાં કામ કરો, આપેલા વાક્યો માટે યોગ્ય વિકલ્પ છે એના પર ખરાની નિશાની કરવાની
છે. પહેલું છે, એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય? તો મિત્રો આનો જવાબ ગુણાકારની રીતે જ આપણે ઝડપથી મળે, એટલે જવાબ આવશે અ ગુણાકાર. બીજું છે, ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? તો એમાં જવાબ આવશે, કોઈ વડીલ કે શિક્ષકને પૂછીએ તો તરત એ ખબર પડે કે સજીવ છે કે ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ. હવે પેલું છે, તેને પગ છે તે ઉપર તે નહીં આવે, કારણ કે પગ છે એ તો કોઈ પણ પૂતળું હોય તેને પણ લગાવેલા હોય, તો તેના આધારે એવું ન કહી શકાય કે પગ છે તે પરથી ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ. હવે ત્યારબાદ અહીં ફૂલદાનીની 7 હાર છે, દરેક હારમાં 4 ફૂલ છે, તો અહીં કેટલા ફૂલ થયા? પેલું છે, અહીં એટલે શું? તો અહીં એટલે કે દાખલાની વાત છે એટલે દાખલામાં આવશે. બીજું, આ દાખલાનો જવાબ કઈ રીતે મળે? તો 7 હાર છે અને દરેક હારમાં 4 ફૂલ છે, માટે 7 × 4. ત્રીજું છે, બાળકો બે બેની હારમાં મેદાનમાં ગયા, આ વાક્ય પરથી કહો ફૂલદાનીની હાર. હાર એટલે શું? તો હાર એટલે આવશે લાઈન, એટલે કે કતાર. ચોથું છે, ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા, આ વાક્યમાંથી કહો ફૂલદાની એટલે શું? ફૂલદાની એટલે ફૂલ મૂકવાનું સાધન. એક ડિઝાઇનમાં 3 કેરી છે, કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે, તો કાપડમાં કેટલી કેરી હશે? અહીં કેરી એટલે શું? તો ડિઝાઇન છે એમાં કેરીની જે છાપ ઉપસાવેલી છે એ ક છે, એનો જવાબ આવશે. બીજું છે, આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે? તો જે બ છે 19 + 3 એ રીતેનો જવાબ નહીં મળે, કારણ કે 19 ડિઝાઇન છે અને દરેકમાં 3 કેરી છે, એટલે 19 × 3 એ જવાબ પણ સાચો ગણાય અને 3 × 19 એ જવાબ પણ સાચો મળે. હવે મિત્રો અહીંયા એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચી અને એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ છે લખવાના છે. ફકરો આપણે ઝડપથી વાંચી લઈએ. પંખીઓની ચાલવાની ઉડવાની રીત અલગ હોય છે, તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓના પીંછા જુદા જુદા રંગ, આકાર અને કદમાં હોય છે. તેમના પીંછા તેમને ઉડવામાં, હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે, તેમની જગ્યાએ નવા પીંછા આવે છે. અહીંયા પેલું છે, હૂંફ એટલે શું? તો હૂંફ એટલે થશે ગરમાવો. બીજું છે, પંખી એટલે તો કે જેને પાંખ હોય તેને આપણે પંખી કહીએ છીએ. ત્રીજું છે, કદ એટલે કે આપણે જે નાનું મોટું કદનો જે તફાવત આપીએ છીએ કે નાનું છે કે મોટું તેને આપણે કદ કહીશું. ચોથું છે, પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? તો ઊડમાં, ચાલમાં, રંગમાં, આકારમાં, કદમાં, ડોકના હલનચલનમાં, અવાજમાં અને આંખમાં, આ રીતે પંખીઓ છે જુદા પડે. પાંચમું છે, પક્ષીને શું શું ફરી મળી શકે છે? તો પક્ષીને પગ ફરી નથી મળી શકતા, ચાંચ પણ નહીં, પરંતુ પીછા છે, નવા ઉગતા હોય છે, એટલે આમાં જવાબ આવશે પીછા. ઘુવડ શું શું કરી શકે છે? તો ઘુવડ છે એમાં જવાબ આવશે અંધારામાં જોઈ શકે છે. સાતમું છે, પીંછા ના હોય તો પક્ષીને શીશી મુશ્કેલી પડે. તો જો પક્ષીને પીંછા ના હોય તો ઉડવામાં, ઠંડીથી બચવાની, પતંગની દોરીથી બચવામાં, આ રીતની તેને જે મુશ્કેલી છે વેઠવી પડે. હવે મિત્રો અહીં કેટલાક ઉખાણા આપ્યા છે, તેના જવાબમાં દેડકો, ખિસકોલી, બિલાડી કે કબૂતર આમાંથી કોઈ એક જવાબ છે તે આપણે શોધવાનો છે. પેલું જોઈએ, તે ખોબામાં સમાઈ શકે એવડું છે, તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે, તેને પૂંછડી છે. તો આ 3 વાક્યોના આધારે આપણે કહી શકીએ કે ખિસકોલી છે. બીજું છે, તેને પૂંછડી છે, તેના પગ એક સરખા છે, તેની આંખ અંધારામાં ચમકે છે, તો એ છે બિલાડી. ત્રીજું છે, તે લાંબો કૂદકો લગાવે છે, તેના પાછલા પગ આગલા પગ કરતાં લાંબા છે, તે ચોમાસામાં ખાસ દેખા દે છે, તો એ છે મિત્રો દેડકો. હવે અહીંયા દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલવાનું છે અને બાકીના બે વિશે લખવાનું છે. તો મિત્રો બે વિશે તમે બાળકો પાસે બોલાવી શકો અને અહીંયા કબૂતર વિશેના 4-5 વાક્યો અને ખિસકોલી વિશેના 4-5 વાક્યો મેં અહીંયા લખેલા છે. ત્યારબાદ આપેલા ચોકઠામાંથી 5 જીવજંતુના નામ શોધી કાઢવાના છે. તો મિત્રો અહીંયા માકડ, ચૂ, ઈયળ, વંદો અને કરોળિયો આ 5 છે જીવજંતુ છે. ત્યારબાદ અહીંયા શબ્દો લખેલા છે, પરંતુ તેને આપણે ઓળખવાના છે. પેલું છે અવલોકન, સાચી રીતે લખીએ તો એ અવલોકન બનશે. બીજું જરૂરિયાત, ત્યારબાદ વર્ગીકરણ, પર્યાવરણ અને
ત્રિકોણાકાર। હવે નીચેના વાક્યો છે, મોટેથી બોલવાના છે અને લખવાના છે। અહીંયા મિત્રો જુઓ, જોડો, બોલો અને લખો। તો અહીંયા કેટલીક જોડણી આપેલી છે અને જોડણીની સંધિ પણ આપેલી છે। કઈ રીતે શબ્દો છે બોલવા એ તમારે અહીંયા સાચા શબ્દો અહીંયા લખેલા છે એ જે જે જગ્યાઓ આપેલી છે ત્યાં એ પૂરવાના છે। ત્યારબાદ ઓળખો। આવી રીતે તમને બીજા જંતુઓને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે અલગ અલગ કાગળમાં બનાવો। આ પ્રવૃત્તિ પણ તમારે કરવાની છે। હવે મિત્રો આપણે આગળના બે પાઠ જોઈ ગયા, તેમાં વાંદરાભાઈને વાંચતા ન આવડે ને પોટલા ટપકે ટપ આ પરથી જવાબ લખવાના છે। હવે અહીંયા આ વાક્ય કોણ બોલે છે જોવાનું છે। એ ભાગે ઠંડી, તે ખટખટ બોલે છે। મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં, તે ચટપટ સુગરી બોલે છે। આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે, તેનો જવાબ આવશે ખટખટ। ચોથું છે, બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને, જવાબ આવશે ચટપટ। પાંચમું છે, વાંચવા બેસો તો મમ્મી પપ્પા, તે ટીકુબેન પોતાના મમ્મી પપ્પાને કહે છે। છઠ્ઠું, આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી, તે મોટા વાદળો બોલે છે। સાતમું છે, એ જુઓ વીજળી ઝબૂકે છે, તો આ જ્યારે આકાશમાં વીજળી ઝબૂકતી હતી ત્યારે ધરતી પરના લોકો આ વાક્ય બોલે છે। હવે મિત્રો નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો। તો અહીંયા મેં સાચા વાક્યો લખેલા છે। પહેલું છે, મેં બે ચોટલા ગૂંથ્યા છે। બીજું, રિક્ષામાં ત્રણ પૈડા છે। ત્રીજું, પંખાને ત્રણ પાંખિયા છે। ચોથું, સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આમળા મૂક્યા। પાંચમું, શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે।